हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी वन स्टॉप सॉल्यूशन छे तमारी तमाम वर्ग एक थी लेने वर्ग त्रणनी तमाम तैयारी माटेनी। तो खास करीने आपणी आ यूट्यूब चैनलना तमाम वीडियो जोईने जो योग्य लागे छे तो एने सब्सक्राइब करवानो अचूकपणे भूलशो नहीं। वीडियो तमारा बधा ज मित्रोने तमारा बधा ग्रुपमां खास शेर करजो। शा माटे तमारे आपणी आ टारगेट जीपीएससी जे यूट्यूब चैनल छे एना परथी भणवुं जोईए। तो एवुं तो शुं छे साहेब, तो याद राखजो હું પોતે એટલો એક્સપિરિયન્સ ધરાવું જેથી કરીને તમે લોકો ટ્રસ્ટવર્ધી બની શકો, બરાબર? હું ટ્રસ્ટવર્ધી તમારી માટે બની શકું। મારું નામ હર્ષલ જૈન અને 4.5 વર્ષ કરતાં પણ ઉપરનો એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, 2 વખત ક્લિયર છું પ્રિલિમિનરી, 2 વખત મેઇન્સમાં એપિયર થયો છું, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું, અને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લર્ક 2022 છે તે પણ હું અહીંયા ક્લિયર છું। એટલે મને વર્ગ 1, 2, 3નો પણ એક્સપિરિયન્સ છે અને બધી જ પ્રકારની પરીક્ષાનો મને એક્સપિરિયન્સ હોવાથી તમે લોકો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો પડે છે બધા જ વિડીયો તમે ખાસ જુઓ। સ્વાગત છે જીસીઆરટી ઇતિહાસ સેશનની અંદર ધોરણ 12માં। આપણે ધોરણ 12ની અંદર લાઈન હાઈલાઇટ કરીને તમને સમજાવવામાં આવશે દરેક વસ્તુઓને, કઈ વસ્તુ ક્યાંથી પૂછાઈ શકે આપણને બધી વસ્તુનો ખ્યાલ આપવામાં આવશે, જે જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એકવાર મારી આ સિરીઝ પતે પછી હું ધોરણ 5 થી 10ની જે સોશિયલ સાયન્સની ચોપડી છે એની પ્રશ્નોત્તરી અને પછી ધોરણ 11-12ની પ્રશ્નોત્તરી પણ આપણે કરવાના, બટ પહેલાં ચોપડી છે રીડ કરવી પડશે। અને પહેલાં તમને માહિતી આપી દઉં છું કે ધોરણ 12 છે એની ચોપડી તમારે બધા મિત્રોએ ખાસ રીડ કરવાની છે, હું તમને કરાવું છું, પણ એક વખત તમારે એ ચેપ્ટરને રીડ કરવું પડશે, રાઈટ? તો પ્લીઝ એને રીડ કરજો ખાસ કરીને, અને આપણે શરૂઆત કરીએ છીએ આપણા આજના વિડીયોની। રૈયતવારી પદ્ધતિ, થોમસ મુન્દ્રો છે એને રૈયતવારી પદ્ધતિ લઈને આવ્યો। મુંબઈ પ્રાંતમાં આ પ્રથા દાખલ કરવાનો યશ ગવર્નર એલ્ફિન્સ્ટનને જાય છે। 19મી સદીમાં પ્રારંભમાં મુંબઈ, આસામ, મદ્રાસ પ્રાંતમાં કેટલાક વિસ્તારમાં લાગુ કરેલી રૈયતવારી પદ્ધતિ અનુસાર જમીન ખેડનાર એટલે કે રૈયત કહેવાય એને જમીનનો માલિક બનાવવામાં આવ્યો, શરત એટલે કે તેને જમીન મહેસૂલ ચૂકવવાનું। હવે અંગ્રેજોએ ગિરાજદારો ખેડૂતને માન્યતા આપી, જેઓ સીધા રાજ્યને મહેસૂલ ચૂકવતા હતા, અને આ ગિરાજદારો નાના જમીનદાર બની ગયા। આ પ્રત્યે જમીનનો જે માલિક એક મળતો તેથી ખાસ લાભ મળતો નહોતો, 3 કારણ હતા: જમીનનો અકલ્પનીય મહેસૂલ, જમીન મહેસૂલમાં સરકાર ઈચ્છે ત્યારે એને સમય વધારો કરવાનો હક ધરાવતી, કોઈ પણ સ્થિતિમાં અર્થાત તેની ઉપજ આંશિક પૂર્ણપણે નાશ પામે તો પણ રૈયતને જમીન મહેસૂલ તો આપવું જ પડતું, ગોચર પડતર જમીન જે ગ્રામીણ સમુદાય હસ્તક હતી તેની ઉપર રાજ્યનો અધિકાર પ્રસ્થાપિત થઈ ગયો અને જમીન મહેસૂલ પણ ખૂબ વધી ગયું। મહાલવારી પદ્ધતિ, તો ભાઈ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ એટલે મહાલવારી પદ્ધતિ છે। આ વ્યવસ્થાનો અમલ ગંગા ઘાટના વિસ્તારમાં ઉષ્ય ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં, પંજાબમાં, મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો। આ પદ્ધતિ અનુસાર જમીન મહેસૂલ ખેડૂત અને ખેતર નહીં, ગામ અથવા મહાલ જાગીરનો એક ભાગ અનુસાર મહેસૂલ નક્કી કરવામાં આવતું। ગામ માટે અલગ અલગ વ્યવસ્થા હતી, જમીનદાર અને જમીનદાર હોવાનો દાવો કરતા કુટુંબના વડા સાથે આ વ્યવસ્થા કરવામાં આવતી હતી। અંગ્રેજોએ આ પરંપરા ચાલી આવતી જમીન વ્યવસ્થાની મૂળભૂત ફેરફાર હાથ ધર્યા, પરિણામે ભારતના ગામડાઓની સ્થિરતા, સ્વાયત્તન, સત્ય બધું છીનવાઈ ગયું। ઉપરાંત ત્રણેય પદ્ધતિનો હેતુ જમીન મહેસૂલ, જમીન કરમાં વધારો કરી આવક વધારવાનો હતો। જમીન મહેસૂલની રાજ્યની આવકમાં હંમેશા વૃદ્ધિ થઈ, જમીન મહેસૂલની સરકારને પોતાની કુલ આવકના 50% રકમ છે ને એ જમીન કરમાંથી મળતી, બરાબર? અને જમીન મહેસૂલ મેળવવાની રીતો દુઃખદાયી હતી। એક સમયે મહેસૂલ ન ભરનાર ખેડૂતોને જુદા જુદા પ્રકારની યાતના આપવામાં આવતી, ન્યાય પદ્ધતિ પણ ભ્રષ્ટ હતી, ખેડૂતોને ન્યાય મળવાની આશા ઠગારી રહેતી હતી। અહીંયા કૃષિ ક્ષેત્રે સ્થગિતતા, ભારત આપણે કૃષિ પ્રધાન દેશ છે, પહેલેથી જ સુખ દુઃખ વર્તમાન ભવિષ્યનો આધાર ખેતી પર જ છે। જો ખેત ઉત્પાદન સારું રહે ને તો ખેડૂત ખુશખુશાલ રહે છે અને ચારે તરફ છે સમૃદ્ધિના દર્શન થાય છે આપણને, રાઈટ? અને ભારત જ્યાં જ્યાં વાત કરીએ આપણે અભાવની અંદર, તો અભાવ જે જગ્યાએ હતો અને આના અભાવમાં નબળા વર્ષમાં દુષ્કાળ અને ભૂખમરાના દ્રશ્યો પણ જોવા મળે છે। 18મી સદી સુધી કૃષિ અને ગૃહ ઉદ્યોગ એક પ્રકારનો તાલમેલ હતો, ભારત જ્યાં ખેતીવાડીમાં આગળ હતો ત્યાં હુનર ઉદ્યોગમાં પણ આગળ પડતો અને ગૌરવશાળી સ્થાન ભોગવતો હતો। અંગ્રેજો જ્યારે ભારતમાં હુનર ઉદ્યોગ ભાગી નાખ્યા, કારીગર બેકાર બન્યા, બેકાર કારીગર ગામડામાં જમીન અને ખેતીમાં આશ્રય લેવાનું વિચાર્યું, અહીં પણ તેમને ખાસ અવકાશ રહ્યો નહીં। તેમાંના કેટલાક ખેડૂતો બન્યા અને મોટાભાગના ખેત મજૂરો અને ખેડૂતો અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલી વ્યવસ્થાથી પણ અસર પામ્યા, વસ્તી વધારે પણ જમીન પર દબાણ વધાર્યું। ભારતની રાષ્ટ્રીય આવક, વિદેશ વેપાર, ઔદ્યોગિક વિસ્તાર વગેરે ક્ષેત્રો રાજકીય કૃષિ પર આધારિત, ભારતીય કૃષિ ઉપર
1875 માં કુલ રાષ્ટ્રીય આવક 55% થી 65% આવક કૃષિની માનવામાં આવે છે. 1901 માં નિકાસ કરવામાં આવેલી વસ્તુમાં 75% કૃષિ સંબંધી હતી. આ વસ્તુમાં સૂત્રો કાપડ સ્વર્ણ ચા ખાંડ કૃષિ સંબંધી હતી. આમ કૃષિ નિકાસ પર ભારતની આર્થિક સમૃદ્ધિ ખૂબ ટકેલી હતી. અંગ્રેજ શાસકોએ વધુ ધન મેળવવાની લાલસા હતી અને એના કારણે મહેસૂલી આવકો દ્વારા ભારતીયના હિતોની અહીંના ખેડૂતોની જરાય પરવા ના કરી. ખેડૂત હોય કે જમીનદાર હોય, કારીગર હોય કે વેપાર હોય, વેપારી હોય, પાયમાલી સર્જી કાઢી. ઇનામ કમિશને કરેલી ભલામણ અનુસાર દાન કે અન્ય કારણસર ભેટ અપાયેલી ઘણી ખરી જમીન સરકારે જપ્ત કરી લીધી. ઇનામ કમિશન આથી ઘણા જમીનદાર બેકાર બન્યા. ખેડૂતોની દુર્દશા થઈ અને જમીન મહેસૂલ વધારતા તેના પરનો કર બોજ વધ્યો. કોર્ન વોલિસે દાખલ કરેલી કાયમી જમાબંધી, થોમસ મુન્દ્રોએ મૂકેલી રૈયતવાળી પદ્ધતિ જૂના જમીનદારને અને ખેડૂત વર્ગને પાયમાલ કરી કાઢ્યા. રાઈટ, ઘણા લોકો દેવા ડૂબી ગયા. દેવામાં સાહુકારોની વ્યાજ પ્રથાનો ભોગ બનીને પાયમાલ થઈ ગયા કેટલાક ખેડૂતો. લાંચ રૂશ્વતે પણ ખેડૂતને પરેશાન કરી દીધા. ન્યાય મેળવવા માટેનું કોઈ રસ્તો જ નહોતો. ખેડૂતનું દેવું છે, જો મોસમ ખરાબ થાય તો બમણું બમણું દેવું થઈ જાય. કપાસ શણ જેવા ઢોકળીયા પાક તરફ વળ્યા. આથી અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો. અનાજની અછત કરવા બરાબર સરકારે પગલાં ભર્યા નહીં કોઈ પણ. બ્રિટનની આર્થિક નીતિના પરિણામે ભારતીય કૃષિ ઉદ્યોગનું વ્યાપારીકરણ થયું. ચા, કોફી, ઘડી, શણની ખેતી માટે બ્રિટિશ મૂડીપતિ ભારતમાં બગીચા ઉદ્યોગો વિકસાવ્યા. હવે બજારમાં વેચવા માટે ખાસ પાક અનાજના બદલે રૂ, શણ, મગફળી, શેરડી, તમાકુ, તિલિબિયા, ઘડી જેવા ઔદ્યોગિક પાક વધુ કમાણી કરાવી આપે તેને ઉત્તેજન આપ્યું. બ્રિટિશ સરકારે આવા પાકના વ્યાપારીકરણ તેની રજિસ્ટ્રેશન કરી માટે ઉત્તેજન આપ્યું છે. રાઈટ, તો આપણે ત્યાં અનાજ ઉદ્યોગ છે બિલકુલ ભાંગી પડ્યો. ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટ. શા માટે તમારે આપણે આ વેબસાઇટને રોજે રોજ દિવસમાં 3 વાર જોવી જોઈએ? વીકલી કરંટ અફેર્સ તમારી માટે આવી રહ્યો છે, ડેઈલી કરંટ અફેર્સ, ધ હિન્દુ વોકાબ્યુલરી તમારી માટે આવી રહ્યું છે, જોડે તમને મંથલી કરંટ અફેર્સ પણ મળશે, જોડે તમને સરકારી પરીક્ષાને લગતું મટીરિયલ પણ મળવાનું છે બરાબર, અને સરકારી પરીક્ષાને લગતી માહિતી પણ મળશે, મોક ટેસ્ટ પેપર સિરીઝ પણ તમને મળવાની છે. તો તમારે કેમ ઇગ્નોર કરવું છે? કોઈ પણ તમને સારી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય તો શું કામ તમારે એને ના જોવી જોઈએ? જોઈ લો, વીકલી કરંટ અફેર્સનો તમે ખાલી ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. વીકલી કરંટ અફેર્સમાં જો આટલી બધી વસ્તુ છે, ટાઇટલ વાઇઝ તમને અહીંયા મેં પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એક સેક્શન વાઇઝ રાજ્ય, આંતરરાજ્ય બરાબર, આંતરરાષ્ટ્રીય, પછી રાષ્ટ્રીય, સંરક્ષણ છે બરાબર, નિમણૂક છે, રાજીનામા, અને રોજના કરંટ અફેર્સમાં ટાઇટલ નથી પણ રોજના કરંટ અફેર્સમાં આટલા પોઈન્ટને આવરી લેવામાં આવે છે. રાઈટ, તો ખાસ કરીને આપણી આ વેબસાઇટને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને પિન કરેલી કમેન્ટમાં પણ આ લિંક અવેલેબલ છે, ત્યાંથી તમે આ વેબસાઇટને જુઓ. જજ કરણ આપણી હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ. જય સોમનાથ. આધુનિક ઉદ્યોગોનો વિકાસ જોઈએ આપણે તો ભાઈ, મુખ્યત્વે સ્વર્ણ, સૂત્રો, કાપડ, લોખંડ, પોલાદ ઉદ્યોગ, કાગળ અને ચામડા કમાવાના ઉદ્યોગોનો વિકાસ થયો. 1900 સુધીમાં તેનો વિકાસ અત્યંત ધીમી ગતિએ થયો, કારણ કે ઇંગ્લેન્ડની સરકાર તેમના વિકાસની આડે આવતી હતી. ઇંગ્લેન્ડની સરકાર પોતાના ઘર આંગણાના ઉદ્યોગના રક્ષણમાં પડી હતી. આમ છતાં શરૂઆત સારી હતી, ભવિષ્યમાં તેના વિકાસની ઉજ્જવળ તકો જણાઈ આવતી હતી. અહીં પણ ભારતે પુનઃ કાપડ ઉદ્યોગમાં જ પ્રગતિ કરવા માંડી હતી. કોલકાતામાં પહેલી મિલની શરૂઆત થઈ 1818માં, છતાં સૂત્રો કાપડનો ઉદ્યોગ મુંબઈમાં કેન્દ્રિત થયો. ત્યાં પહેલી મિલ સ્થપાઈ 1854માં. અમદાવાદમાં પહેલી કાપડ મિલ રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા 1861માં સ્થાપી. ત્યારબાદ આ ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો અને કપાસ જેવો કાચો માલ ઉગાડના પ્રદેશમાં તેનો વિકાસ થયો. આથી હવે મુંબઈ અને અમદાવાદ પછી નાગપુર, સોલાપુર, મદ્રાસ અને અન્ય સ્થળોએ કાપડની મિલો સ્થપાવા લાગી. જો જોતામાં અમદાવાદ કાપડની મિલોને લીધે ભારતનું માન્ચેસ્ટર બની ગયું. આશરે 108 જેટલી મિલો અહીંયા ચાલી. સ્વદેશી આંદોલન 1905 શરૂ થયું અને ભારતના ઉદ્યોગોને, ખાસ કરીને કાપડ ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થયો. અને ભારતમાં અનેક જગ્યાએ કાપડની મિલો સ્થપાઈને, જોકે ભારતના ઉદ્યોગોની સરકારને ભારે કદનગત થઈ ગઈ. 18મી સદીમાં અંગ્રેજો સંરક્ષિત ઉદ્યોગ નીતિનો અમલ કર્યો અને 1907 મુક્ત વ્યાપારની નીતિનો અમલ કર્યો. પરંતુ આ બંને એકબીજાની વિરુદ્ધ નીતિ હોવા છતાં બંનેનો અમલ એવી શિફત થયો કે ઇંગ્લેન્ડના ઉદ્યોગને ફાયદો થાય, ભારતના ઉદ્યોગને નુકસાન થાય. ભારતનું ઔદ્યોગિકરણ રોકવા માટે વિદેશમાંથી આયાત કરવાની અત્યંત સામગ્રી પર નાખવા માટે જકાત રદ કરવામાં આવી. આ પછી ભારતમાં સૌપ્રથમ બંગાળમાં બ્રિટિશરની મૂડી દ્વારા શણનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો. 1911માં જમશેદજી તાતાએ જમશેદપુર સાક્ષીમાં લોખંડનું પ્રથમ કારખાનું સ્થાપ્યું અને પાયાના ઉદ્યોગની શરૂઆત કરી. વડોદરામાં એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના 1907માં થઈ. આ ઉપરાંત કાગળ ઉદ્યોગ, તમાકુ, રેશમ, ચાપડા વગેરે ઉદ્યોગ શરૂ થયા. મહાત્મા ગાંધીજીના આગમન પછી ભારતની ગરીબી અને બેકારી દૂર કરવા ગ્રામ ઉદ્યોગ, હાથકાંતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગ, હુનર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું. જોકે તેમણે સમગ્ર રીતે યંત્રનો કદીય વિરોધ નથી કર્યો, તેમણે વિરોધ યંત્રોની ગેરછા ધરાવતો હતો. ઉદ્યોગોના વિકાસમાં વૈજ્ઞાનિક સંશોધન મહત્વનું. જમશેદજી તાતાએ બેંગ્લોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના પણ આમણે જ કરી. જુઓ, જમશેદજી તાતાએ વિમાનો બનાવવાનો ઉદ્યોગ સૌ પ્રથમ પ્રયત્ન 1940માં કર્યો. બ્રિટિશ સરકારે તેને પરવાનગી ના આપી. જો જમશેદજી તાતા
બરાબર, જહાજ બાંધવાનો ઉદ્યોગ છે એ પણ શરૂ થયા નાના પાયા ઉપર, મૂડીરોકાણ વધવા લાગ્યું, હવે ઉદ્યોગના વિકાસ પૂરતું સરકાર માટે મુશ્કેલ બન્યું. એટલે 15 ઓગસ્ટ 1947 રોજ બંગાળ ભારત દેશ છે એના ઉદ્યોગના વિકાસ માટે પંચવર્ષીય યોજના ઘડી અને ભારત પુનઃ ખેતી પ્રધાન રાષ્ટ્ર સાથે ઉદ્યોગ પ્રધાન રાષ્ટ્ર પણ બન્યું છે. તો ગરીબી દુષ્કાળ જોયું તો વાઇસરોય કેનિંગના સમયગાળામાં આગ્રા રાજપૂતાના દુષ્કાળ પડે 1861 લોકોને રાહત આપવા માટે ખાસ પગલાં ના ભર્યા. લોરેન્સના સમયગાળામાં ઓરિસ્સામાં ભયંકર દુષ્કાળ પડ્યો 1866માં, 20 લાખ માણસો ભૂખમરાથી પીડાયા, અંગ્રેજોને કોઈ દયા ન આવી. 2 વર્ષ પછી 1867-1869માં રાજપૂતાના બુંદેલખંડમાં દુષ્કાળ પડ્યો, ભૂખમરાના કારણે જાનહાનિ નહોતા તેની તકેદારી રાખવા હોય તેથી જ વાઇસરોય નોર્થ બ્રુકે બંગાળ બિહારમાં દુષ્કાળ પડ્યો 1873-74માં, બર્મામાંથી મોટા પાયે ચોખા મંગાવી તેની તકેદારી રાખી હતી. વાઇસરોય લિટનની વાત કરીએ તો કારકિર્દી શરૂઆત દુષ્કાળથી થઈ. 76-78-1800ના સમયગાળામાં 2 વર્ષ દરમિયાન મદ્રાસ, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, મૈસૂર, પંજાબ, મધ્ય હિંદના કોઈને કોઈ ભાગમાં દુષ્કાળ પડ્યો. વાઇસરોય એલિગ્નો બીજાના સમયગાળામાં 1896-97માં ભયંકર દુષ્કાળ પડ્યા, દુષ્કાળથી 3 કરોડ 40 લાખ લોકો અસરગ્રસ્ત થયા, લગભગ 7.5 લાખ લોકો મૃત્યુ પામ્યા. સરકારે પીડિત માટે કોઈ વિશેષ ઉપાય કર્યા નહીં. કરઝનના સમયગાળામાં લોર્ડ કરઝન, વાઇસરોય કરઝન, ભારે દુષ્કાળ પડે, લાખો લોકો મૃત્યુ પામે, કરોડો સંપત્તિ નાશ પામી, પણ કરઝન ખાસ કાળજી કોઈ લીધી નથી. બરાબર, વાસ્તવમાં વાઇસરોય લિટનના સમયમાં સરકારે દુષ્કાળ નીતિ ઘડીને પુષ્કળ ખર્ચ કર્યો, છતાં બધા લગભગ મળીને 50 લાખ માણસો મૃત્યુ પામે, 20 લાખ એકર જમીન બિનખેડાણ રહીને 2.5 કરોડ રૂપિયાનો મહેસૂલ જતું કરવું પડ્યું. ભયંકર નુકસાનને પરિણામે સરકારની કાયમી દુષ્કાળ નીતિનો પાયો નંખાયો. સર રિચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપણા હેઠળ દુષ્કાળ સમિતિ નિમવામાં આવી. સમિતિ દુષ્કાળગ્રસ્ત વિસ્તારને કઈ રીતે મદદ કરવી તેના નિયમો વિશે ભલામણો કરી. આમાં સશક્ત માણસને કામ આપવું, માત્ર અશક્તોને જ મદદ ન કરવી, માત્ર અશક્તોને જ મદદ કરવી, ઉપરાંત બિયારણ ખરીદવા લોન આપી, મહેસૂલ માફ કરવું તેવી ભલામણનો સમાવેશ થતો હતો. સરકાર દર વર્ષે પોતાના બજેટમાં 1.5 કરોડ રૂપિયા દુષ્કાળ માટે અલગ રાખવા, જેમાંથી દુષ્કાળ વખતે રેલવે, નહેર વગેરેના બાંધકામના કાર્યો હાથ ધરી શકાય. દુષ્કાળ રાહત માટે વધુ બને ત્યારે પ્રાંતીય સરકાર ખર્ચ, પણ કેન્દ્ર સરકાર તો માત્ર જરૂર પડતો જ મદદ કરી તેમ ઠેરવવામાં આવ્યું. વાઇસરોય લિટનના દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે જાણીતો થયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે ભાઈ દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે કયો વાઇસરોય ઓળખે છે? વાઇસરોય લિટન. સર વિલિયમ ડિગ્બીના મંતવ્ય અનુસાર 1900ના અંત સુધીમાં ભારતમાં પડેલ દુષ્કાળમાં અંદાજે 2,85,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. દુષ્કાળની અસરથી ગરીબાઈનું પ્રમાણ ખૂબ વધી ગયું. ચલો 5 પ્રશ્નો તમારી સામે મૂક્યા છે મેં, જવાબ આપવાનો પ્રયત્ન કરશો. બરાબર, અને આપણો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે સામાજિક ધાર્મિક સુધારણા ચળવળનું ભણીશું. આજના સેશન આપ લોકોને કેવું લાગ્યું જોડે ફીડબેક પોસ્ટ કરજો. થોડીક સ્પીડ રહેશે કારણ કે આખું ચેપ્ટર પતાવવાનું થાય. જો સ્પીડ લો કરીશ તો 2 ભાગની જગ્યાએ 3 ભાગમાં ચેપ્ટર આવશે, તો વળી સમયગાળો આપણો જ છે તેરોએ બગડવાનો. એના કરતાં બેટર છે કે થોડુંક સ્પીડમાં રાખીશ. તમારે કદાચ સ્પીડ વધારે પડે તો તમે લોકો સ્પીડ ઘટાડીને યુટ્યુબમાં જોઈ શકો છો. બરાબર, એટલે કોઈ ટેન્શન વાળી કોઈ વાત છે નહીં. રાઈટ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.